तो अतिक अहमद आज पहुंचे यूपी ना प्रयागराज। हाल एमपी पहुंचो छे। यूपी पुलिस नो काफलो पण साथे छे। शिवपुरी थी उत्तर प्रदेश में प्रवेश करशे काफलो। अमदावाद थी प्रयागराज लई जवाई रह्यो छे। पुलिस जाप्ता साथे लई जवाई रह्यो छे प्रयागराज। न्यूज 18 गुजराती पर अतिक केस में पड़े पड़नी खबर। उमेश पाल केस में प्रयागराज की स्पेशल कोर्ट 28 मार्चे आपशे फैसलो। 2007 ना उमेश पाल अपहरण कांड में आवशे फैसलो। अतिक अने अशरफ ने सजा मळवू लगभग नक्की छे। बन्ने भाईओ ने पहली बार कोई केस में सजा मळशे। उमेश पाल हत्या केस में आरोपी छे अतिक अहमद। अमदावाद थी प्रयागराज नो 1268 किलोमीटर नो रस्तो छे। रोड मार्ग थी जता 22 कलाक थी वधारे नो समय लागे छे। अने हाल मध्य प्रदेश पहुंची चुक्यो छे। बीएसपी धारासभ्य राजूपाल मर्डर केस ना साक्षी उमेश पाल नु अपहरण 2006 मा थयु हतु। अपहरण केस मा साक्षी न बनता तेमनु अपहरण करायु होवानी उमेश पाले 2007 मा पूर्व सांसद अतिक अहमद अने तेमना भाई अशरफ सामे फरियाद दाखल करावी हती। तो आ केस बाबते 24 फेब्रुआरी उमेश पाल नी घर नी बहार हत्या करी देवामां आवी हती। शिवपुरी उत्तर प्रदेश में प्रवेश करशे काफलो। अतिक अहमद आज पहुंचशे यूपी ना प्रयागराज। अमदावाद थी प्रयागराज लई जवाई रह्यो छे। न्यूज 18 गुजराती पर अतिक केस नी पड़े पड़नी खबर। अतिक अहमद आज यूपी ना प्रयागराज पहुंचशे। हाल एमपी पहुंचो छे यूपी पुलिस नो काफलो। काफलो जई रह्यो छे। शिवपुरी थी उत्तर प्रदेश में प्रवेश करशे आ काफलो। तो अमदावाद थी प्रयागराज अतिक अहमद ने लई जवाई रह्यो छे। पुलिस जाप्ता साथे यूपी ना प्रयागराज पहोंचशे। पुलिस नो काफलो जई रह्यो छे। न्यूज 18 गुजराती पर अतिक केस नी पड़े पड़नी खबर। जेवा अतिक अहमद आजे यूपी ना प्रयागराज में पहोंचशे। हाल एमपी पहोंच्यो छे आ काफलो। काफला साथे अतिक ने लई जवाई रह्यो छे। મારી સાથે સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે, જેમની પાસેથી વધુ વિગતો મેળવીશું. નવીન, યુપી પહોંચવાના છે અને તે પહેલા છે કાફલો જઈ રહ્યો છે જેમાં અતિકને લઈ જવાઈ રહ્યો છે. શું વધુ લેટેસ્ટ અપડેટ આપને મળી રહી છે? મિત્તલ, ન્યૂઝ 18 ની ટીમ જે છે તે ગઈકાલ સવારથી જ આ તમામ મામલા ઉપર નજર રાખી રહી છે. અતિક અહેમદને જ્યારે યુપી એસટીએફની ટીમ લેવા આવી ત્યારથી જ તમામ જે ટીમ છે તે કામ કરી રહી છે. ત્યારે અત્યારે અતિક અહેમદ એમપીમાં એન્ટર થઈ ચૂક્યો છે. આપ જોઈ શકો છો કે અતિકનો જે કાફલો છે તે આગળ આપને જોવા મળશે કે અતિકની જે ગાડી છે, અતિકને જે ગાડીમાં બેસાડવામાં આવ્યા છે તે બે ગાડીઓ, કુલ બે ગાડીઓ છે જેમાં એકને અતિકને ગાડીને બેસાડવામાં આવ્યા છે. કુલ 5 ગાડીઓ છે યુપી પોલીસની અને તમામને અત્યારે જે છે બે પાયલોટિંગમાં છે આગળ. અને એમપી જે બી સ્ટેટ આવી રહ્યું છે તે સ્ટેટની અંદર ત્યાંની સ્થાનિક પોલીસ પણ મદદ કરી રહી છે. એટલે કહી શકાય કે ઓલ ઓવર અત્યારે અતિકને લઈ જવા માટે તમામ સુરક્ષાના ધ્યાન રાખવામાં આવી રહ્યા છે. અને ન્યૂઝ 18ની ટીમ લગાતાર કન્ટિન્યુ આ પ્રકારના જે દ્રશ્યો બતાવી રહી છે કે કઈ રીતે અતિક અહેમદ છે તેને લઈ જવામાં આવી રહ્યા છે. અતિક અહેમદ ગઈકાલ રાતથી ગઈકાલ સાંજથી એટલે 5:30 વાગ્યા પછીથી બે વાર તેને ગાડી રોકાઈ છે પોતે વોશરૂમ જવા માટે, અને બે વાર ગાડી રોકાઈ છે, એક વાર ફ્યુલ માટે અને એક વાર ડ્રાઈવર ચેન્જ માટે. એટલે કહે છે કે 3-4 વાર આ ગાડી રોકાઈ છે અને પછી ગાડી રોકાઈ નથી. અને અતિક અહેમદનો જે કાફલો છે એ બિલકુલ કહી શકાય કે આજ અહીંયા નજીકમાં જ છે. અને આપ જોઈ શકો છો કે અતિકનો કાફલો જે છે કઈ રીતે અહીંયા બિલકુલ પહોંચી ગયો છે. હાલ પણ અતિકની કાફલો જે છે રોકવામાં આવ્યો છે. અતિકનો કાફલો જે છે તે રોકાયો છે અને કયા કારણોસર રોકાયો છે તે ખ્યાલ આવતો નથી. પણ અતિકનો કાફલો જે છે તે જરૂરથી રોકાયો છે. અને અમે કોશિશ કરીશું કે કેમ અતિકનો કાફલો જે છે તે રોકાયો છે અને તે ટ્રાય કરીશું. કદાચ કોઈ ગાડીમાં પ્રોબ્લેમ તો નથી આવીને, તો એ અમે કોશિશ કરી રહ્યા છીએ કે અતિકનો જે કાફલો છે એ કયા હેતુસર અહીંયા રોકાયો છે એ અમે જાણવાની પ્રયત્ન કરી રહ્યા છે. બિલકુલ લાઈવ દ્રશ્યો જે છે તે આમાં જોઈ શકો છો કે કઈ રીતે અતિકનો કાફલો અહીંયા રોકાયો છે, કયા કારણોસર રોકાયો છે તેની કોઈ જાણકારી હાલ મળી નથી રહી. મિત્તલ, બિલકુલ. અને આ સાથે કેટલા સમય સુધી ત્યાં સ્થળ પર પહોંચવાના છે શું કઈ એ જાણકારી મળી રહી છે? અને જે પ્રમાણે પોલીસ કાફલો પણ હાલ બહાર આવ્યો છે અને આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છે એના વિશે પણ વધુ માહિતી શું આપને મળી રહી છે નવીન?
મિત્તલ અત્યારે સમય લાગી શકે, સાંજે 4-4 વાગ્યા સુધી સમય લાગી શકે છે પહોંચતા પહોંચતા, પણ ગાડી કેમ રોકાઈ છે એ હજી ક્લિયર થયું નથી રહ્યું. વોશરૂમ બિલકુલ, અતિકને બહાર લાવવામાં આવશે. અતિકને ફરીવાર તેને ડિમાન્ડ કરી છે અને તેને બહાર લાવવાની જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. બિલકુલ, અતિકને બહાર લાવવામાં આવી રહ્યા છે. હલો 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 જી બિલકુલ નવીન, જી જી નવીન. તો હાલ અતિકને બહાર લાવવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે હાલ કાફલો રોકાયો છે અને પૂરતા બંદોબસ્ત સાથે અતિકને બહાર લાવવામાં આવી રહ્યો છે. ન્યૂઝ સિટી ગુજરાતી પર એક્સક્લુસિવ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં હાલ અતિકને ગાડીમાંથી બહાર લાવવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે 2 વાર આ ગાડી રોકાઈ હતી અને હવે ફરી 1 વાર અતિકને બહાર લાવવામાં આવી રહ્યો છે. એમપી પહોંચ્યો છે યુપી પોલીસનો કાફલો પહોંચ્યો છે અને આ સાથે પૂરતી પોલીસ બંદોબસ્ત સાથે આ કાફલો પહોંચી ચુક્યો છે. ન્યૂઝ સિટી ગુજરાતી પર આપ અતિક કેસની મહત્વની અપડેટ નિહાળી રહ્યા છો, જેમાં આ એક્સક્લુસિવ દ્રશ્યો જોઈએ કે જેમાં અતિક હાલ કાફલામાંથી નીચે ઉતરી રહ્યો છે. અને મહત્વનું છે કે આ અતિક જે ઉતરી રહ્યો છે પૂરતો વ્યવસ્થા પણ ગોઠવાઈ છે, પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે, પરંતુ લગભગ 4 વાગે હાલ યુપી સુધી પહોંચી શકે છે આ કાફલો. સીધા જે એક્સક્લુસિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જેમાં અતિકને નીચે ઉતારવામાં આવી રહ્યો છે. તો અમદાવાદથી પ્રયાગરાજ અતિકને લઈ જવાઈ રહ્યો છે. એમપી પહોંચ્યો છે હાલ યુપી પોલીસનો કાફલો અને હાલ ગાડીમાંથી અતિકને ઉતારાઈ રહ્યો છે અને પૂરતો બંદોબસ્ત પણ ગોઠવાયેલો છે. જોકે મીડિયા પણ ત્યાં પહોંચેલું છે. ન્યૂઝ સિટી ગુજરાતી પર આપ એક્સક્લુસિવ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં અતિકને નીચે ઉતારવામાં આવી રહ્યો છે. સ્ટે 2-3 મિનિટનો હોઈ શકે છે, જોકે રસ્તામાં 2 વખત સ્ટે કરવામાં આવ્યો હતો 2-3 મિનિટનો, અને હવે એમપી સુધી પહોંચ્યો છે આ પોલીસ કાફલો. અતિક અહેમદ આજે યુપીના પ્રયાગરાજ પહોંચશે, પરંતુ તે પહેલા ઉતારવામાં આવ્યો છે હાલ અતિકને. અતિકનો કાફલો હાલ રસ્તે રોકાયો છે. મહત્વનું છે કે એમપી પહોંચ્યો છે યુપી પોલીસનો કાફલો. અમારી સાથે ન્યૂઝ સિટી ગુજરાતીના સંવાદદાતા પણ ત્યાં ઉપસ્થિત છે. જી નવીન, બિલકુલ મિત્તલ, આપ દ્રશ્યો જોઈ શકો છો કે અતિકને વોશરૂમ માટે ગાડી રોકવામાં આવી છે. ગઈકાલથી આ સુધી 3જી વાર તેને વોશરૂમ માટે ગાડી રોકી છે અને ક્યાંક ને ક્યાંક અતિક અહેમદ જે છે તે હવે ફરીથી જે ગાડીમાં તેને બેસાડવામાં આવશે. અતિક અહેમદના હિરન અતિક અહેમદ જે છે તે વાતચીત કરી રહ્યો છે અને હવે અતિક અહેમદ જે પરત અહીંયા આવી રહ્યો છે ગાડીમાં બેસવા માટે, તે પરત અહીંયા આવી રહ્યો છે અને અતિક અહેમદને બેસાડીને ફરી જે ગાડી છે તે રવાના થશે. તો કહી શકાય કે અતિક અહેમદના જે આપ દ્રશ્યો જોઈ શકો છો કે અતિક અહેમદ કઈ રીતે અહીંયા હાજર છે અને તેના ચહેરા ઉપર મુસ્કુરાહટ જોવા મળી રહી છે. બિલકુલ નવીન, ચહેરા પર બિલકુલ આ દ્રશ્યો મિત્તલ આપ જોઈ શકો છો કે અતિક અહેમદ જે છે તે ફરી ગાડીમાં, બિલકુલ ચહેરા પર મુસ્કરાટ જોવા મળી રહી હતી અતિકની, અને ક્યાંક ને ક્યાંક અતિક જે છે ફરી વાર ગાડીમાં પાછળ બેસીશ. અતિક અહેમદને કહી શકાય કે મિત્તલ ફરી વાર ગાડીમાં બેસાડીને અને તેને લઈ જવાની જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. યુપી પોલીસ જે છે તે સંપૂર્ણ રીતે હવે ફરીવાર તેને ગાડીમાં બેસાડીને અને જે તેમનો રૂટ છે તે રૂટ ઉપર લઈ જવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જી હા બિલકુલ નવીન, પરંતુ આ જે મુસ્કુરાટ જોવા મળી રહી છે તે ઘણું ખરું કહી જાય છે. હાલ બિલકુલ કયા પ્રકારની મુસ્કુરાહટ છે એવી સવાલ ઉભો થાય છે કે આ મુસ્કુરાહટ ચિંતાની છે કે આ મુસ્કુરાહટ કયા પ્રકારની છે એ ક્યાંક ને ક્યાંક સવાલ ઉભો કરે છે. પરંતુ અત્યારે અતિક અહેમદ જે છે તે ગાડીમાં ફરત ફરી બેસી ગયો છે અને ગાડી જે છે તે પરત ફરીવાર જે ઝાંસી તરફ રવાના, શિવપુરી અને શિવપુરી પછી ઝાંસી તરફ રવાના થઈ રહી છે. તો કહી શકાય કે હવે ફરીવાર જે કોન્વે છે તે કોન્વે રવાના થઈ રહ્યું છે. ગાડીની અંદર અતિકને બેસાડી દેવામાં આવી છે અને હવે ફરીવાર અતિકને અહીંથી લઈ જવામાં આવશે. અતિકની ગાડી જે છે તે બિલકુલ આગળ જે પાઇલોટિંગ અને 2-3 જે ગાડીઓ છે તેને સાથે રાખીને આ તમામ પ્રકારની જે અતિકની ગાડીઓ છે તેને રવાના પણ કરવામાં આવી રહી છે અને હવે ગાડીઓ જે છે તે રવાના થઈ ચૂકી છે. જી બિલકુલ નવીન, અને આ સાથે ન્યૂઝ સિટી ગુજરાતીના દર્શક મિત્રો આ એક્સક્લુસિવ દ્રશ્યો નિહાળી રહ્યા છે. હવે આગળની કેવી પોલીસની કાર્યવાહી હશે, કેટલા વાગ્યા સુધી અતિકને પહોંચાડવામાં આવશે એ વિશે
પણ જણાવશો. મિત્તલ અતિકને જે છે તે સાંજે 4 વાગ્યા સુધીમાં પ્રયાગરાજ પહોંચાડી દેવામાં આવશે. 4 વાગ્યાની આસપાસ અતિક એમાં પ્રયાગરાજ પહોંચે, 4 થી 5 વાગ્યામાં તેવી શક્યતાઓ લાગી રહી છે. કારણ કે અત્યારે પણ ઘણો લાંબો રસ્તો છે, અમદાવાદથી 1200 કિલોમીટરનો પ્રયાગરાજનો રસ્તો છે, અને અત્યારે અમે લગભગ 1/2 થી વધારે રસ્તો ક્લિયર કરી ચૂક્યા છે અને હજી પણ 500 કિલોમીટર જેટલું અમને મતલબ કે જવાનું બાકી છે. તો કહી શકાય કે હજી બી સાંજ પડશે, 4 થી 5 વાગી શકે, અને ત્યાં સુધી અમદાવાદથી પ્રયાગરાજ હાલ અતિકને લઈ જવાઈ રહ્યો છે, પરંતુ વચ્ચે વોશરૂમ માટે ગાડી ઉભી રાખવામાં આવી હતી, કાફલો ઉભો રાખવામાં આવ્યો અને અતિકને નીચે ઉતારવામાં આવ્યો છે. પરંતુ અતિકના ચહેરા પર જે મુસ્કુરાટ જોવા મળી રહી હતી તે ઘણું ખરું કહી જાય છે. કારણ કે આ મુસ્કુરાહટ ચિંતાની પણ હોઈ શકે છે, બીજી અન્ય રીતે પણ હોઈ શકે છે. જે આપ એક્સક્લુઝિવ દ્રશ્યો નિહાળી રહ્યા છો, ન્યૂ સિટી ગુજરાતી આપને અતિક કેસની પળે પળની અપડેટ આપી રહ્યું છે. કાફલાના સીધા દ્રશ્યો છે કે જ્યાં હાલ અતિકને યુપીના પ્રયાગરાજ લઈ જવામાં આવી રહ્યો છે, પરંતુ હાલ એમપી સુધી આ કાફલો પહોંચ્યો છે. આપે છે એક્સક્લુઝિવ દ્રશ્યો નિહાળ્યા અને આ સીધા જે કાફલાના દ્રશ્યો છે કે જ્યાં અતિકને ઉતારવામાં આવ્યો હતો.